दरिवा नदी उछळती કુદતી નદી જો જોવા મળે છે. ઘણી બધી નદીના પ્રવાસ સાધન, ઘણી બધી વસ્તુઓ એ આપણને જોવા મળે છે. સરસ મજાનો રસ્તો પસાર થતો હોય, કારણ નદી એવો લાગે છે કે નાનો બાળક છે. અને બાળક પોતાની ધૂન, પોતાની મસ્તીમાં જે કઈ પ્રકારનું કાર્ય કરે છે, એ જ પ્રમાણે નદીનો પ્રવાહ એ પોતાની મોજ કે મસ્તીમાંથી એ પસાર થતો હોય. સાથે સાથે ઘણી બધી વસ્તુ એ લાવે છે. નદી જશે એ ગર્જના સાથે આવતી હોય, ઝડપથી ચાલતી હોય, કોઈ સાથે ઝઘડો કરીને ચાલતું હોય, એનો એનો પ્રવાહ જો છે એ એક ખૂબ મોટો કૂદકો મારીને ચાલતી હોય, એ રીતનું છે. એના પ્રવાહ સાથે ઘણી બધી વસ્તુઓ એ સાથે લાવે છે, જેમ કે નાના નાના પથ્થરો. એ પથ્થરની અંદર એ નિશા પણ એ તમામ વસ્તુ એ જોવા મળે છે. એ પ્રવાહ છે એ ફૂલ ફોર્સ ની અંદર જોવા મળે છે. આ નદી કોઈ જગ્યાએ વિશાળ પથ્થર પાથરીને ચાલે છે, કોઈ જગ્યાએ ઊંડો, કોઈ જગ્યાએ સાંકડો, એ તમામ જગ્યાએ એનું મોશન એવું લાગી રહ્યું છે કે એ જે છે મુવમેન્ટ જોવા મળે. પણ આ જ ઉછળતી કૂદતી નદી એ જયારે દરિયાને મળે છે ત્યારે એનો પ્રવાહ બહુ જ શાંત થઈ જાય છે. જયારે એના ઉદ્ગમ સ્થાનથી કહેવાય છે, હું તો ગુજરાતીની અંદર, કે જયારે નદી એ પોતાના ઉદ્ગમ સ્થાન કે જે કઈ પર્વત કે ઝરણા સ્વરૂપે નીકળતી હોય, ત્યારે એક નાનો બાળકની જેમ એ ઉછળકૂદ કરતી જોવા મળે છે. જયારે એ જ નદીનો પ્રવાહ દરિયાને મળવા જાય છે, ત્યારે આ જ નદી એક સમજદાર, એક સજ્જન, એક કહી શકાય કે નદી એક સ્ત્રીનું સ્વરૂપ છે. તો નાની બાળકી જે છે કેમ ઉછળતી કૂદતી ચાલતી હોય, એમ જયારે એ જ બાળકી પર ઉંમર લાયક થાય ત્યારે એની અંદર ઘણી બધી પ્રકારના એ મિત્રો સમજણ શક્તિ એ જોવા મળતી હોય છે. તો એમ આ પણ જે છે જયારે દરિયાને મળે છે ત્યારે જેનો અવાજ હતો એ અવાજ જોવા મળે, એની ગર્જના કે એનો જે કહી શકાય એ ગર્જના પણ જોવા મળતી નથી. એ તમામ રીતે એ નદી જે છે એ શાંત શાંત સ્વરૂપ કે શાંત થઈ ગયો હોય છે, એવું આપણા લેખક કવિ જે છે એ કહેવા માંગે છે. નદી નો પ્રવાહ જોઈએ, પ્લસ રિવર 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 લિટલ રિવર, નદી નદી નદી, અને કેવી નદી દીકરાઓ, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ એટલે કે ચમકતું, તેજસ્વી. સ્પાર્કલ એટલે ચણક, ચણકો, ચમક, એની જે ચમક છે, શાઇનિંગ જે છે એ એના રસ્તાની અંદર જોવા મળે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, સાથે સાથે નાના નાના પથ્થરો, પીળા કલરના પેબલ્સ એટલે કે પથ્થરો જે છે એ સાથે ચાલતા જેવું લાગે છે કે એ ડાન્સ કરતા, જેમ કે કોઈ રાજા હોય, કોઈ ઉત્સવ હોય, કોઈ સભા સરઘસ હોય, તેમાં મેઇન રાજા જે છે આગળ આવતો હોય, પાછળ નાના નાના એના જે કે કહેવાય માણસો એ ડાન્સ કરતા હોય, જેમ ભગવાનની પાલખી ચાલતી હોય ત્યારે, એમ નદીના પ્રવાહ સાથે નાના નાના પથ્થરો જે છે ડાન્સ કરતા હોય, કે એની સાથે ચાલતા હોય છે પ્રવાસ. જાણે એ ચાઇલ્ડ એટ અ પ્લે, સોરી, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફ્લોરિંગ બ્લેસિંગ, કે એની સાથે ફ્લાવર હોય, એ ફ્લોરિસ બ્લેસિંગ, ફ્લોરિસ એટ મીન્સ નાના નાના પાંદડાઓ હોય, તમામ વસ્તુ બ્લેસિંગ છે. આ તમામ વસ્તુ કેવી લાગે છે, જાણે લાઈક, એટલે કે જાણે કોઈ બાળક રમતો હોય. હમણાં જ કીધું નદી છે, તો નદી જે છે એ નાના બાળક સ્વરૂપે જોવા મળે છે. એનો પ્રવાહ જે છે નાના બાળકની જેમ એ જોવા મળે છે. રિવર 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 સ્વેલિંગ અ રિવર, નદી 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 સ્વેલિંગ એટલે કે ઉછળતી કૂદતી નદી. નદી ખરી, ઓકે વી આર એગ્રી, પણ બધા સમજ છે, પણ સ્વેલિંગ એટલે કે ઉછળતી કૂદતી જશે એ નદી જોવા મળે છે. નદીના
જે કઈ પ્રવાહ છે એ પ્રવાહ સાથે જોવા મળે છે. ઓન રુશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, એનો રુશ એટલે કે જવું, કોઈ તરફ ખેંચવું અથવા ઘસારો એ કેવો છે, તો એમાંથી જે રફ રફ એટલે કે હું કહી શકે આડા વળે અને હા સાથે સાથે સ્મૂથ છે. હવે એનો નદીના પ્રવાહમાં કેટલી વસ્તુ જોવા મળે છે, તો એનો અવાજ લાઉડ છે, પછી ઝડપથી દોડતી આવે છે, બ્રાઉલિંગ, બ્રાઉલિંગ દેટ મીન્સ એ કોઈ સાથે ઝઘડો કરતા કે સંઘર્ષ કરતી, એના અડચણમાં કોઈ આડું હશે તો નદીના પ્રવાહ સાથે કોઈ મોટો પથ્થર હોય તો એક સમયે પથ્થરને પણ તોડી શકે છે, એવી એક નદી છે. ફાઇટ કરતી, લિપિંગ, ઊંચેથી કૂદકો માંથી મોટા મોટા ખીણો બનાવી નાખી છે, નદી છે. અને એની સાથે ઓવર અ રોક પથ્થરો જે છે, રોઝી બેંક, લિસો, ઢાળવાળો કિનારો જોવા મળે છે. અને આ તમામ જગ્યાએ પોતે સ્કીપ એ સરકીને ચાલે છે, લાઈક જાણે કે ઇન્ટોનિયસ યુથ, યુથ એટલે કે સમૂહ, પણ ઇન્ટોનિયસ એટલે કે પૂરેપૂરા તાકાતથી, બળથી, જુસ્સાથી એ આ નદી એ પોતાનો જે પરિપથ છે એ પરિપથ ચાલુ ચાલુ રાખે છે. તો આ નદી છે જે ખરેખર એક અગત્યનું એ માધ્યમ તરીકે જોવા મળે છે, કે નદીનો જે પ્રવાહ છે એ પ્રવાહ એ બહુ જ અગત્યનો છે. રિવર 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 બ્રિમિંગ અ રિવર, નદી 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 હવે ટોટલી બ્રિમિંગ બદલાય છે, કમ્પ્લીટ થાય છે. ઇટ્સ અ બ્રોડ, બ્રોડ એટલે પહોળું, પહોળી હવે આ નાની હતી તે ઝરના સ્વરૂપે હતી, બટ હવે આ જ નદી જે છે એ પહોળી અને ડીપ એટલે કે ઊંડી જોવા મળે છે. એન્ડ સાથે સાથે સ્ટીલ એઝ અ ટેન્ક, આ સમય સ્વિમિંગ સ્ટીલ, હજી સુધી જાણે એવું લાગતું હતું કે એનો જે પ્રવાહ છે એ હલનચલન હતું, સ્ટીલ ધ મોશન એ જે છે, હજી સુધી પ્રવાહ જો છે એ નટખટ સ્વરૂપમાં હતો. પણ ટેન્ડિંગ ઓન ઓન ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, ત્યારે આ જ નદી કોને મળે છે, ઓશન દેટ મીન્સ એ દરિયાને મળે છે, ત્યારે આ નદીની અંદર ઘણા ફેરફાર થાય છે. જસ્ટ લાઈક મોટલ મોટરલ પ્રાઇન્ટ, કે જાણે એવું લાગે કે એના અંદર તમામ ફેરફારો થઈ ગયા. રિવર રિવર હેડ લોંગ રિવર, બહુ લાંબો પરિપથ ટાઈપો છે, હેડ લોંગ એટલે વિશાળ, ડાઉન અ ડેશ ઇન ટુ સી, કોઈ વિશાળ મેદાનમાંથી પસાર થઈને એ કોને મળે છે, દરિયાને મળે છે. સી ધેટ લાઈન હેથ નેવર સાઉન્ડ, આ સમયે એ નદી જે છે નદીની અંદર, મિત્રો સાંભળજો, નદીની અંદર એ જે છે એ પહેલા જોયું કે નદી જે છે સાઉન્ડ કરતી આવતી હતી, અવાજ કરતી આવતી હતી, તો એ નદીમાં હવે અવાજ જોવા નહીં મળે. સીધી સમુદ્ર ને મળશે, લાઈક જાણે નવી નવેલી દુલ્હન અથવા જાણે કોઈ લગ્ન કરતી દુલ્હન ની જેમ જોવા મળે છે. તારીખની નદીના પ્રવાહ ની ચર્ચા છે, એક નદી જે છે જયારે પોતાના ઉદગમ સ્થાન થી નીકળે છે, નદી જયારે પોતાના ઉદગમ સ્થાન થી નીકળે છે ત્યારે એની કન્ડિશન કેવી હોય છે, અને આ જ નદી જયારે એ સમુદ્ર ને મળે છે ત્યારે એની અંદર ઘણા બધા પ્રકારના ફેરફારો આ નદીની અંદર જોવા મળે છે. દ્વારિકનું એક સરસ મજાની કવિતા એ આપણે અહીંયા જોઈ. વેરી મચ મિત્રો.